राज को कर नमन, करो महान यह काज, आत्मज्ञान की प्राप्ति हेत मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र, भगवान आत्मा छू। प्रति समय आ जागृति बनी रहे, आ जागृति नु नाम धर्म छे। देहनी प्रत्येक क्रियाना काळे अने विकल्पोना वहता प्रवाहना काळे ज्ञानीने निरंतर जागृति वर्ते छे કે હું ચૈતન્ય તત્વ, આ દેહની કોઈ પણ ક્રિયામાં કે વિકલ્પોના વહેતા પ્રવાહમાં ક્યાંય મળ્યું નથી, ભળ્યું નથી એવો શુદ્ધ ચૈતન્ય તત્વ હું છું। પ્રતિ સમય પોતાની ચૈતન્ય સત્તાનો બોધ, આત્મ જાગૃતિ એ જ ધર્મ છે। પરમ કૃપાળુ દેવ દ્વારા રચિત અદ્ભુત કાવ્ય પર આપણી ચર્ચા પ્રારંભ થાય છે કે ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થયા બાદ જ્ઞાનીને સહજ રૂપે ચૈતન્ય તત્વ અને જડ વચ્ચે સહજ જે ભેદ વિજ્ઞાન વર્તે છે એ કેવા પ્રકારે છે, અને અજ્ઞાનીને એ ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કેવા પ્રકારે હોય એનાથી સંબંધિત આ કાવ્ય છે। ભેદ વિજ્ઞાન બે પ્રકારના હોય છે, આગમ પૂર્વક થતું ભેદ વિજ્ઞાન અને અનુભવથી થતું ભેદ વિજ્ઞાન। શાસ્ત્રોને વાંચીને જ્યારે જ્યારે ઘટના ઘટે ત્યારે ઘટનાના કાળે એ પોતે જે શાસ્ત્રના સિદ્ધાંતોને જાણ્યા હતા એને ઘટિત કરીને તત્વ વિચાર ચાલે, આ આગમ પૂર્વકનું ભેદ વિજ્ઞાન છે। અને સહજ નિર્વિકલ્પ અનુભૂતિ થતા ચૈતન્ય તત્વ અનુભવમાં આવતા સહજ જે પર પદાર્થી ભેદ વિજ્ઞાન વર્તે એ અનુભવ પૂર્વકનું ભેદ વિજ્ઞાન છે। અહીંયા પ્રારંભ જ ત્યાંથી થાય છે, જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ। જડ ભાવે જડ પરિણમે ને ચેતન ચેતન ભાવ, સ્વભાવની પણ ચર્ચા કરીશું અને સ્વભાવથી સ્વરૂપની અનુભૂતિની પણ ચર્ચા કરીશું।
પણ નિર્વિકલ્પ અનુભૂતિના કાળે જે ઘટિત થાય છે એ ચર્ચામાં નહીં આવે, એનું કારણ છે. કારણ કે આ જે વાણી છે, આ વાણી એ પોતે જડ છે, પોતે જ અચેતન છે. બે વ્યક્તિ વચ્ચે એક રૂમમાં કંઈક થયું છે અને એ શું થયું છે એ ત્રીજી વ્યક્તિ જે રૂમમાં છે જ નહીં, એણે જોયું જ નથી. તો એ બે વ્યક્તિ વચ્ચે જે રૂમમાં થયું એ ત્રીજી જે વ્યક્તિ જે એ વખતે જ્યાં થયું ત્યાં હાજર જ નથી, એ કેવી રીતે બતાવી શકે કે અંદર શું થયું હતું? જ્યારે ચૈતન્ય તત્વની અનુભૂતિ થાય, દ્રવ્ય અને પર્યાય અભેદ થાય, અને પર્યાય જ્યારે દ્રવ્યમાં અભેદ અને નિર્વિકલ્પ થાય, એ સમયે વાણી જે છે એ વાણી ત્યાં હાજર જ નથી. જે સમયે નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે ત્યાં એ સમયે વાણી ત્યાં હાજર જ નથી. અને જે વાણીએ દેખ્યું જ નથી કે અનુભૂતિ કેવી હોય છે, એ વાણી અનુભૂતિને કેવી રીતે કહી શકે કે અનુભૂતિનું સ્વરૂપ કેવું છે? અને એટલા માટે જ આ વાણી વડે ચૈતન્યની અનુભૂતિ નહીં થાય, તેથી હું એ નહીં બતાવું કે અનુભૂતિ કેવી રીતે થાય છે. હું એના ઉપર વધારે પ્રકાશ નાખીશ કે અનુભૂતિ આજ સુધી કેના કારણે નથી થઈ, કેવા કેવા પ્રકારની ચિત્તની વૃત્તિઓના કારણે અને ઉપયોગની ચંચળતાના કારણે અને ચિત્તની મલિનતાના કારણે અનુભૂતિથી આ જીવ વંચિત રહ્યો છે. સાક્ષાત ચૈતન્ય તત્વની અનુભૂતિ કેમ નથી થઈ એ બધા રહસ્યો અહીંયા સ્પષ્ટ સમજમાં આવશે. ખરેખર તો એ છે કે સદગુરુનું કાર્ય સમજાવવાનું ઓછું છે અને દેખાડવાનું વધારે છે. એ દેખાડે છે અને તમારા પાસે જો એ દ્રષ્ટિ હોય તો એ દ્રષ્ટિથી તમે એને દેખી શકો છો. સૂર્યના કિરણો નાચતા પોતાના ઘરમાં પ્રવેશ કરવા તૈયાર છે. કોઈ બીજાનો વાંક નથી, કોઈનો અપરાધ નથી, મેજ મારી પોતાની આંખોને બંધ રાખી છે. નિરંતર અહીંયા જે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનની જે આ નિરંતર જે ધારા વહી રહી છે એ ચૈતન્યની જ્ઞાનની ધારામાં તે ચૈતન્યપણું પ્રગટ છે અને જ્ઞાનીઓને પ્રતિ સમય એ દર્શનમાં દ્રષ્ટિમાં વર્તી રહ્યું છે. હું સદાય સાધકોને આ કહું છું કે એમ એક કાકાની ઘડિયાળ ખોવાઈ ગઈ અને એ ઘડિયાળને શોધવા માટે છોકરાઓને કહ્યું કે તમે મારી ઘડિયાળ શોધી આપો, ઘરમાં ઘડિયાળ ખોવાઈ ગઈ છે. છોકરાઓ બધા જ છોકરાઓ ઘડિયાળને શોધે છે, ઘડિયાળ મળતી નથી. એક છોકરો કહે છે કે કાકા તમે બહાર જતા રહો અને બાકીના બધા છોકરાઓને બહાર મોકલી દો, હું ઘડિયાળ લાવી દઈશ. થોડી વારમાં જ એ છોકરો અંદરથી ઘડિયાળ લઈને બહાર આવે છે અને કહે છે લો કાકા તમારી ઘડિયાળ. એ કાકા પૂછે છે ઘડિયાળ તને કેવી રીતે મળી અને અમને કેમ નથી મળતી, તેમને બહાર જવાનું કેમ કીધું? એને એટલું કીધું કે તમે બધા અંદર આ છોકરાઓ સાથે એટલો કોલાહલ કરતા હતા કે કોલાહલમાં ઘડિયાળના સેકન્ડ કાંટાનો અવાજ મને સંભળાતો નહોતો. તમે બહાર ગયા અને અવાજ સાંભળ્યો અને મને ખબર પડી કે ઘડિયાળ કયા ખૂણામાં પડી હતી. ઘરના પરિવારના માતા પિતા પુત્ર પત્ની પરિવાર દુકાન ગામ નગર દેશ આ દુનિયાભરના વિકલ્પોના કોલાહલમાં ચૈતન્યનો અવાજ સંભળાતો નથી. પછી સદગુરુ ગમે એટલો પોકાર કરીને સમજાવે અને તમે હજારો વર્ષો સુધી પણ સાંભળો તમે ત્યાંના ત્યાં જ છો. કારણ કે વિકલ્પોના કોલાહલમાં ક્યાંય ચૈતન્યનો પોકાર સંભળાતો નથી. અને એટલા માટે તે આ જાગૃતિ વર્તે કે આ વિકલ્પોના વહેતા પ્રવાહમાં મારું આ ધ્રુવ ચૈતન્ય તત્વ એ ક્યાંય પણ ત્યાં મળ્યું નથી. એ ભેદ વિજ્ઞાન કેવા પ્રકારે વર્તે કે જડ જે છે એ જડ પોતે જડ ભાવે પરિણમે છે ને ચેતન ચેતન ભાવે પરિણમે છે. અનાદિકાળથી મેં મારું કાર્ય ક્યારે રોક્યું નથી અને જડે પોતાનું કાર્ય ક્યારે રોક્યું નથી. આ કાર્ય નિરંતર ચાલુ છે. દર્પણ છે
એ દર્પણનો સ્વભાવ છે કે વસ્તુ એ દર્પણમાં પ્રતિબિંબિત થાય. જે પણ પદાર્થ દર્પણની સામે છે એ પદાર્થ દર્પણમાં અહીંયા પ્રતિબિંબિત થાય. આત્માનો પણ એ સ્વભાવ છે કે લોકાલોકના અનંત જ્ઞેયો આત્માના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય. પણ જેમ દર્પણ ઉપર ધૂળ લાગી ગઈ હોય તો દર્પણમાં એ સામે રહેલા પદાર્થો પ્રતિબિંબિત થતા નથી. અત્યારે રાગાદી ભાવોની ધૂળ અને રાગાદી ભાવોના આવરણના કારણે આ લોકાલોક એ આત્માના જ્ઞાનમાં જણાતું નથી. વર્તમાનમાં રાગ અને દ્વેષના ભાવના કારણે કેવળ જ્ઞાન થતું નથી, રાગાદી ભાવ છૂટતા જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. આ રાગની ધૂળના કારણે એ પદાર્થો દર્પણમાં પ્રતિબિંબિત થતા નથી. પણ દર્પણનો જે સ્વભાવ છે કે પદાર્થ એમાં પ્રતિબિંબિત થાય, એ સ્વભાવ ત્યાં પણ કાર્ય કરી રહ્યો છે. એ સ્વભાવને કંઈ નથી થયું, કારણ કે એ પદાર્થ ભલે દર્પણમાં પ્રતિબિંબિત ન થતા હોય પણ ધૂળ તો અત્યારે પણ દર્પણમાં પ્રતિબિંબિત થઈ રહી છે. ભલે લોકાલોક જ્ઞાનમાં અત્યારે ન જણાતું હોય પણ આ રાગાદી ક્રોધાદી ભાવો એ તો અત્યારે જ્ઞાનમાં જણાઈ રહ્યા છે. એટલે એની પાછળ રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાન પોતાનું કાર્ય એક સમય માટે રોકતું નથી, ચેતન પોતે ચેતન ભાવે જ પરિણમી રહ્યું છે. એનું કાર્ય નિરંતર 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 ચાલુ છે. અહીંયા જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્યની ખબર જ નથી, એના ઉપર દ્રષ્ટિ ગઈ જ નથી. જગતના કાર્યોને દેખતા 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 એવી તન્મયતા ને તલ્લીનતા કે પોતાની અંતરમાં જ અહીંયા એક જાણવાનો જ્ઞાનનો પ્રવાહ વહી રહ્યો છે, એ પ્રવાહ ઉપર એનું ધ્યાન જતું જ નથી. અને આમાં ઘણા રહસ્યોના ઉદ્ઘાટન થશે, એવી રીતે કે આ સાંભળતા સાંભળતા તમારા અંતરમાં જે જ્ઞાનનું જે કાર્ય ચાલી રહ્યું છે, તમે જે એક શબ્દ સાંભળો છો, બીજો શબ્દ સાંભળો છો, અહીંયા એવી જાગૃતિ વર્તે કે આ પહેલો શબ્દ આ જ્ઞાનનો જ્ઞેય બન્યો, બીજો શબ્દ જ્ઞાનનો જ્ઞેય બન્યો. આવી રીતે શબ્દો એ જ્ઞાનના જ્ઞેય બને છે. પણ જેવી રીતે આ દર્પણને કોઈ ફરક નથી પડતો કે સામે કોણ જણાયું છે, એમાં પ્રતિબિંબિત કોણ થાય છે, આ ટેબલ થાય છે, ખુરશી થાય છે, કોણ એમાં પ્રતિબિંબિત થાય છે, દર્પણને કંઈ નથી. એક સહજ એ દર્પણનું કાર્ય થઈ રહ્યું છે. એવી રીતે અહીંયા જ્ઞાનનું એક નિરંતર નિરંતર કાર્ય થઈ રહ્યું છે કે ક્રોધ જણાયો, કે માન જણાયું, કે માયા જણાય, કે લોભ જણાય, જ્ઞાનીને જાગૃતિ છે કે અમને એનાથી ફરક પડતો નથી. અમારું જોર કોણ જણાયું એના ઉપર નથી, અમે તો અહીંયા જોઈએ છે કે અહીંયા જાણવાનું કાર્ય થઈ રહ્યું છે. ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિના ચિંતનની ધારા અહીંથી પ્રારંભ થાય છે, ત્યારે તે એ પરથી હટીને સ્વ તરફ આવે છે, ત્યારે તે પર જ્ઞેયોને જાણવાના કાળે એને જ્ઞાન જણાય છે, અને જ્ઞેયોને જાણવાના કાળે પણ જ્ઞાન જણાય છે. અને ત્યારે જ સહજ એવી દશા થાય છે કે હવે હું કોના ઉપર રાગ કરું ને કોના ઉપર દ્વેષ કરું, કારણ કે જે જે જ્ઞેયો જણાય છે એમાં મને મારું જ્ઞાન જ જણાય છે, મારું ચૈતન્યપણું જણાય છે. હવે હું કોના પર રાગ કરું ને દ્વેષ કરું, અને એટલા માટે તે કે જ્ઞાનીને ક્રોધ જણાય છે ત્યારે ક્રોધમાં પણ ક્રોધ નથી જણાતો, ક્રોધમાં પણ જ્ઞાન જણાય છે. એના રહસ્ય બહુ સૂક્ષ્મ છે, તો આ ભેદ વિજ્ઞાન થશે. ક્રોધનું જાણવાનું કાર્ય જે ક્રોધને જાણવાનું કાર્ય જે થાય છે એ જાણવાના કાર્યમાં હું ચૈતન્ય તત્વ એ ક્રોધ રૂપે પરિણમી જતું નથી. જેને જાણવાથી હું એવા રૂપે પરિણમી જાઉં તો કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, તો કેવળી ભગવાન લોકાલોક રૂપે પરિણમી જાય. પણ જેવી રીતે કેવળી ભગવાન લોકાલોકને જાણીને પણ લોકાલોક રૂપે પરિણમી જતા નથી, એવી રીતે હું આ ક્રોધાદિ ભાવોને જાણીને ક્રોધાદિ ભાવ રૂપે પરિણમી જતો નથી. જેમ જેમ આ તત્વ વિચાર ચાલે છે, અંતરમાં જે જ્ઞાન સંબંધી જે ચૈતન્ય સંબંધી જે
ચિંતન ચાલતા 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 એક ધારા એવી વહે છે, કશાયો તો સહેજે મંદ થાય જ છે, પણ એની સાથે સાથે અનુભૂતિનો માર્ગ એવી રીતે ખુલતો જાય છે. તમે ત્યાં મધ્યમાં સ્થિર થઈ ગયા છો, તમે ન તો જાઓ છો ન આવો છો, તમે કંઈ નથી કરતા, તમે એનો અનુભવ કરો છો જે અનાદિથી પોતે પોતાના સ્વભાવમાં સ્થિત છે. એક ફકીરને પહાડના શિખર પર કોઈ પૂછે કે બતાવો તમે શું કરી રહ્યા છો, તમે અહીંયા જે ઊભા છો શું કરો છો, તમે કોઈ તમારી ગાયો ખોવાઈ ગઈ છે આ શું કરી રહ્યા છો, અહીંયા ઊભા છો કે નીચેથી કોઈને એવો વિચાર આવે છે કે આ શું કરી રહ્યા છે. આ ફકીર અહીંયા એણે એના મિત્રને પૂછ્યું કે આ જે સામે ફકીર છે શું કરી રહ્યા છે. મિત્રએ કહ્યું કે એની ગાય નથી ખોવાઈ, એ ગાયો ન રાખે ફકીર છે, એનો કોઈ મિત્ર હશે જે પાછળ રહી ગયો છે એટલા માટે ઊભા રહીને રાહ જોવે છે. એ ઊભા ઊભા ગાયોને નથી શોધતા, એ કોઈ મિત્રની રાહ જોવે છે, ક્યાંક જવું હશે મિત્ર પાછળ આવતો હશે. ત્રીજાએ કહ્યું કે ફકીરને ન ગાય હોય ન મિત્ર હોય, એ ન તો ગાયને શોધે છે ન મિત્રની રાહ જોવે છે, એ પોતે ધ્યાન કરી રહ્યા છે, એ ધ્યાનમાં લીન છે. ત્રણેય ફકીરને જ પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો, શું ગાય ખોવાઈ ગઈ છે, કોઈ મિત્ર પાછળ રહી ગયો છે, કે તમે ધ્યાન કરી રહ્યા છો. ફકીરનો ઉત્તર હતો, હું માત્ર છું, હું માત્ર છું, કરી રહ્યો છું. એ ત્રણેય ભાવથી નીકળી ગયો. ગાયને શોધવાનું કાર્ય તો દૂર, મિત્રની રાહ જોવાનું કાર્ય તો દૂર, પણ હું ધ્યાન કરી રહ્યો છું એમાંથી પણ જે નીકળી ગયો છે, હું માત્ર છું, હું ચૈતન્ય માત્ર છું, આ જાગૃતિ. ત્યારે તમે મધ્યમાં સ્થિર થઈ જાઓ છો. ત્યારે તમારી ગતિ થતી હોય પણ ગતિમાં પણ તમે ગતિનો નહીં પણ સ્થિતિનો અનુભવ કરો છો. ગોળની ગતિના કાળે પણ તમે ગોળને જે દ્રષ્ટિએ દેખો છો કે મીઠાશમાં એ સ્થિર છે, એની મીઠાશ પલટાની નથી, એ ભલે ગોળ ગતિ ગમે એટલી કરતો હોય. અને આ જાગૃતિ જ્ઞાનીને એ પ્રકારે વર્તે છે કે જડ જડ ભાવે પરિણમે છે અને ચેતન ચેતન ભાવે પરિણમે છે. એટલે સદાય હું સાધકોને કહું છું કે એક લીંબુ અને એક ગોળ એ બંને આટલી 10 મીટરની દૂરી પર છે, અને લીંબુ જે છે એ લીંબુ 10 મીટરની દૂરીથી એ નજીક આવી રહ્યું છે, નજીક આવી રહ્યું છે, નજીક આવી રહ્યું છે, ને એટલું નજીક આવી ગયું કે 1 મીટરની દૂરી પર હવે છે. 1 મીટરનું અંતર હવે રહ્યું, હવે બિલકુલ ગોળની બાજુમાં તે લીંબુ આવી ગયું છે. અને તમને જો કોઈ પૂછે કે આ શું થયું, તો તમે પણ કહેશો કે લીંબુ ગોળની નજીક આવી ગયું. લીંબુ છે એ ગોળની નજીક આવી ગયું, પેલા દૂર હતું, પણ ખરેખર આ જે દ્રષ્ટિ છે અજ્ઞાનીઓની દ્રષ્ટિ છે, આ સંયોગાધીન લોકોની દ્રષ્ટિ છે. સ્વભાવની દ્રષ્ટિએ જે દેખે છે એ કહે છે કે 10 મીટરની દૂરી ઉપર લીંબુ જેટલું દૂર હતું અત્યારે પણ એટલું જ દૂર છે. લીંબુ ગોળની નજીક નથી આવ્યું, લીંબુ ગોળની નજીક ત્યારે આવ્યું કહેવાય કે લીંબુમાં જે ખટાશ છે, ખટાશમાંથી એ લીંબુ જો મીઠાશ રૂપે બદલાવા લાગે, એમાં મીઠાશ 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 જો થવા લાગે, તો એમ કહેવાય કે લીંબુ જે છે એ ગોળની નજીક આવી રહ્યું છે. આ સ્વભાવવાળી દ્રષ્ટિ થઈ, જેમ આપણે ડાઉનલોડ કરવા માટે કંઈ કોમ્પ્યુટરમાં મૂક્યું હોય તો કોમ્પ્યુટરમાં આપણને ખબર પડે છે 1% કમ્પ્લીટ, 2% કમ્પ્લીટ, 3% કમ્પ્લીટ, એમ. તો એવી રીતે આ જે લીંબુ 1% સ્વીટનેસ, 2% સ્વીટનેસ એવી રીતે જો થાય તો એમ કહેવાય કે ગોળની હવે નજીક જઈ રહ્યું છે. જ્યારે ધનનો ઢગલો એ બેંકથી ઘર સુધી આવતો હોય, એ બેગમાં ભરેલું ધન એ ઘર તરફ આવી રહ્યું છે, એ 10 કિલોમીટર દૂર હતું, હવે 9 કિલોમીટર, હવે 8 કિલોમીટર, હવે 1 કિલોમીટર, હવે 1 મીટર, અને બિલકુલ બાજુમાં હાથમાં આવી ગયું. જ્ઞાનીને જાગૃતિ વર્તે છે.
કે આ જે ધન છે આ ધન નજીક આવ્યું જ નથી, આ ધન મારી નજીક નથી આવ્યું, મારી નજીક આવ્યું હું ત્યારે માનું કે જો એ ધન જડમાંથી ચેતન રૂપે પરિણમવા લાગે તો એમ માનું કે મારી નજીક આવી રહ્યું છે. એટલે જે જડ પદાર્થો છે પલટાતા પલટાતા ચૈતન્યમય થવા લાગે, 1% ચેતન થાય, 2% ચેતન, 3% ચેતન, એવી રીતે જો ચેતન 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 રૂપે જો પરિણમવા લાગે તો એમ કહેવાય કે એ ધન મારી નજીક આવી રહ્યું છે. કારણ કે હું એટલે ચૈતન્ય માત્ર, એ ચૈતન્ય રૂપે જો પરિણમવા લાગે તો મારી નજીક. અને એટલા માટે 10 કિલો સોનાનું બિસ્કિટ પણ જ્ઞાનીની પાસે કોઈ આમ આપી દીધું તો જાગૃતિ છે કે મારી પાસે નથી આવ્યું. અરે એટલું જ નહીં, 3 લોકનો વૈભવ પણ જ્ઞાનીની નજીક આવતો હોય ત્યારે પણ જ્ઞાનીને જાગૃતિ છે કે કોઈ નજીક નથી આવી રહ્યું, કારણ કે એ જડ જડ રૂપે જ રહે છે અને એ ચેતન રૂપે પરિણમતું નથી. આ જાગૃતિના બળ પર જ બીજી સહજ એક જાગૃતિ વર્તે છે કે જેવી રીતે કીધું કે એ ધન બેંકથી ઘર તરફ આવી રહ્યું છે, હજે બિલકુલ નજીક છે ને એ ધન હવે કોઈ અહીંથી લઈ જાય ને દૂર લઈ જાય તો પણ જ્ઞાનીને જાગૃતિ છે કે દૂર નથી જતું, મારું કંઈ દૂર નથી જતું ને મારી કંઈ નજીક નથી આવતું. મારું કંઈ દૂર ગયું એનો મતલબ એ છે, એનો અર્થ એ છે કે અહીંયાથી હું જે 100% ચૈતન્યમય છું એમાંથી 1% ચૈતન્ય ઓછું થઈ જાય, 2% ઓછું થઈ જાય, હું જો થોડો થોડો જડ થવા લાગું તો એમ કહેવાય કે કંઈક મારું દૂર ગયું. પણ જ્યારે કઈ વસ્તુ દૂર જાય છે ત્યારે પણ ચૈતન્યની સત્તા ટકેલી છે, એટલે મારું કંઈ ન તો દૂર ગયું છે ના મારી નજીક કંઈ આવ્યું છે. આ જાગૃતિ પ્રતિ સમય જ્ઞાનીઓને વર્તે છે અને અજ્ઞાનીને આનો અભ્યાસ નિરંતર વર્તે છે. એવા અજ્ઞાનીને કે જે અજ્ઞાની નિકટકાળમાં જ્ઞાની થવાના છે, એ તમારી સ્થિતિ એવા પ્રકારની હોય કે જ્યારે પણ કોઈ ઘટના ઘટે, કોઈ સંયોગ વિયોગ, એમાં પોતાની ચૈતન્યની સત્તાની જાગૃતિ, પતિ અહીંયા નથી, પત્ની અહીંયા નથી, કોઈ નથી નથી, એ નથી એમાં પણ પોતાના ચૈતન્યની સત્તાની જાગૃતિ, નથી એવું જાણનાર તો જ્ઞાન હાજર છે. એ જાણ્યું કોણે કે એ નથી, એ નથી એ જાણનાર હાજર છે ને જ્ઞાની કે છે જાણનાર છે એ જ હું છું. આ જાગૃતિ, પર્સમાં ખોલ્યું કે $1 પણ નથી, નથી પેલા નિરાશા એવી આવતી કે અરે મારી પાસે કંઈ નથી. હવે જાગૃતિ વર્તે છે કે નથી એમ નહીં પણ નથી એને પણ જે જાણનાર છે, એ જાણનાર એ તો અહીંયા હાજર છે, એ તો હું છું. દરેક સમયે પોતાની પરિપૂર્ણતાની જાગૃતિ, આ જ્ઞાન ચૈતન્ય તત્વ એવું છે. દેહના અહીંયા પ્રત્યેક પરમાણુમાં આ પોતાનું ચૈતન્ય પણ એટલું ન્યારું તરી રહ્યું છે. જ્ઞાનના જે પ્રદેશો છે આ ચૈતન્યના પ્રદેશો, અહીંયા જ્ઞાન છે, જે ખબર પડી અહીંયા સુઈ લાગતા જ ખબર પડી, જ્ઞાન થયું, અનુભવ થયો, એની બાજુમાં જ અહીંયા જ્ઞાનના પ્રદેશો છે, એની બાજુમાં જ્ઞાનના પ્રદેશો, એ પ્રદેશો એટલા એટલા બાજુમાં છે કે એ પ્રદેશોની વચ્ચે કોઈ ખાલી જગ્યા નથી, એ પ્રદેશો એવા ઘન છે કે એના વચ્ચે કોઈ પોલાણ નથી. જેવી રીતે કપડામાં પોલાણ છે અને ચામડીમાં પોલાણ છે, એટલા માટે તો કપડામાં સુઈ ઘુસાવતા સુઈ જતી રહે છે, કારણ કે 2 દોરા વચ્ચે ખાલી જગ્યા છે. આ પરમાણુઓ જે શરીરના છે એમાં પણ સુઈ જતી રહે છે, કારણ કે 2 પરમાણુની વચ્ચે પણ ખાલી જગ્યા છે. પણ જે ચૈતન્ય તત્વના જે અસંખ્ય પ્રદેશો છે, એ અસંખ્ય પ્રદેશોમાં એ 1 પ્રદેશથી બીજો પ્રદેશ, 3જો પ્રદેશ, 4થો પ્રદેશ, આવા અસંખ્ય પ્રદેશમાં અસંખ્ય પ્રદેશની વચ્ચે ક્યાંય પણ ખાલી જગ્યા નથી, એવો એક ઘન છે, સોલિડ એવો એક ઘન. અને જ્ઞાનીને આ જાગૃતિ છે કે ઘન છે જ્યાં ખાલી જગ્યા જ નથી. તો હવે કોઈ વસ્તુ પોતાની પાસે આમ આવતી હોય અને કોઈ કહે કે લો આ 10 કિલો સોનાનું બિસ્કિટ, જ્ઞાની કહે છે ક્યાં રાખવું,
અંદર ખાલી જગ્યા નથી, અંદર પોલાણ નથી. જે ચૈતન્ય તત્વ છે આખું ઘન છે, કારણ કે જ્ઞાન 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 જ્ઞાનથી તેવી રીતે ઘનપિંડ રૂપે છે. હું કોઈ પણ વસ્તુને ક્યાં અંદરમાં સમાવું? અને એટલા માટે જ મૃત્યુ થતા આત્મા આવતા ભાવમાં કઈ લઈને જતો નથી. આમાં આપણને એમ લાગે કે આ કેટલી નબળાઈ છે કે અહીંથી એક ડોલર પણ લઈને ન ગયો. કેટલો નબળો છે, નબળો નથી એટલો પરિપૂર્ણ છે, એટલો ઘન છે કે અંદર જગ્યા જ નથી, ક્યાં નાખીને લઈને જાય. એ પરિપૂર્ણતાની જાગૃતિના બળ ઉપર જ તે જ્ઞાનીને સદાય. આજે તો તમે આ સત્ય માર્ગને તમે જો સાંભળેલો હશે ક્યારેક એનો અનુભવ થશે, પણ જેને સાંભળ્યું જ નથી એ અનુભવથી બહુ દૂર છે. એકવાર એના અંદર વિચાર ચાલુ થઈ જાય કે હું બસ પરિપૂર્ણ, હું ઘન, મારા અંદર કોઈ અવકાશ નથી. અને ખાસ રહસ્યપૂર્ણ વાત તો એ છે કે જળ પદાર્થોની જ વાત નથી, પણ જે રાગાદી વિકલ્પો જે ઉત્પન્ન થાય છે એ રાગાદી વિકલ્પો, એ રાગાદી વિકલ્પ એ પણ જળ છે. અને આ હું ચૈતન્ય તત્વ, જ્યાં ક્યાંય અવકાશ નથી, તો એક સમયનો જે રાગનો વિકલ્પ છે, એક સમયનો રાગનો વિકલ્પ એ મારામાં પ્રવેશ કરે, પણ એના માટે ખાલી જગ્યા તો જોઈએ ને, અંદર જગ્યા જ નથી. તેથી કરીને એ તો જ્ઞાનનો ઘનપિંડ છે, અવકાશ જ નથી. તેથી કરીને ક્રોધનો જે વિકલ્પ થાય છે એ જ્ઞાનના અંદર પ્રવેશ કરી જતો નથી. કોઈ પણ વિકલ્પ જ્ઞાનમાં પ્રવેશ કરતો નથી. અને એટલા માટે જ ભગવાન આત્મા અનાદિ અનંત શુદ્ધ છે, કારણ કે વિકલ્પ જ પ્રવેશ કરતો નથી, અંદર અવકાશ નથી એવો પરિપૂર્ણ પરમાત્મા તે હું છું. આ જાગૃતિ, એક વિકલ્પ પણ, જેમ એક ખીર એક કિલો હોય, એક કિલો ખીરની અંદર એક ટીપું ઝેરનું ભેળવવામાં આવે, હવે એક કિલો ખીર એ ખીર નથી, એ ઝેરીલી ખીર નથી, એ પોતે ઝેર છે. માટલું જે છે, માટલું ગાળાલું પાણી હોય ને, એક અણગણ પાણીનું એક ટીપું એ માટલામાં નાખ્યું, હવે એ બધું જ પાણી જેટલું છે બધું તે અણગણ છે. એક સમયનો જે ક્રોધનો વિકલ્પ જે છે, એ ક્રોધનો વિકલ્પ આ જે ઘનપિંડ એવા ચૈતન્યમાં પ્રવેશ કરે તો ચૈતન્ય આખું અશુદ્ધ થઈ જાય. પણ એ શુદ્ધનું શુદ્ધ છે, અને જ્ઞાનીઓને શુદ્ધ ત્રિકાળ શુદ્ધ અનુભવમાં આવ્યું, એટલે ત્રણેય કાળના કોઈ પણ વિકલ્પો એમાં નથી. એ અનુભવ થતા એ શ્રદ્ધામાં કોતરાઈ ગયો, કારણ કે જેનો અનુભવ થાય છે ને, જ્યારે અનુભવ થાય છે ભગવાન, એ અનુભવ થાય છે ત્યારે તે એ શ્રદ્ધામાં આવે છે કે રાગ મારું સ્વરૂપ નથી. કેમ? કારણ કે આ જે પર્યાય છે એ પર્યાયમાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તત્વ આ તત્વ અનુભવમાં આવ્યું. તો જે અનુભવમાં આવ્યું એ સમયે ઘર પુત્ર પત્ની પરિવાર આ બધા ત્યાં નહોતા. અનુભવમાં આવ્યું ત્યારે આ બધું ત્યાં નહોતું. રાગનો વિકલ્પ પણ ત્યાં અનુભવમાં નહોતો. એ અભેદ આ દ્રષ્ટિમાં જ્યારે ચૈતન્ય તત્વ આવ્યું તે આ જ હું, એમાં રાગનો વિકલ્પ નથી. અને જેવા દર્શન થયા કે આ ભગવાન આત્મા, અને હવે ઉપયોગ બહાર પણ ગયો, હવે રાગને જાણે કે આ ક્રોધનો ભાવ થયો, માનનો થયો, રાગનો દ્વેષનો ભાવ થયા, ભાવને જાણે. પણ ભાવને જાણતી વખતે એ જાગૃતિ વર્તે છે કે આ જે ભાવ અત્યારે જણાઈ રહ્યો છે, અતિન્દ્રિય આનંદની અનુભૂતિના કાળે એ ભાવ ત્યાં હતો જ નહીં. એ અનુભવમાં આવ્યું એ જ હું, તો આ તો ત્યાં હતો નહીં, તેથી આ પર છે. એ શ્રદ્ધામાં અનુભવ થયો, એ અનુભવના બળ ઉપર આ પર છે એવું શ્રદ્ધામાં કોતરાયું છે. પેલા સાંભળતા હતા કે આ રાગ પર છે, પણ પર છે એની ખબર તો ત્યારે પડે કે સ્વની અનુભૂતિ થાય, ને અનુભૂતિમાં એ નતું. એટલું જ નહીં, નથી એવો વિકલ્પ પણ ત્યાં નતો, એટલે વધારે દ્રઢતા છે કે આ જ હું ચૈતન્ય, આ નથી. વિકલ્પની અવસ્થાના કાળે આ થાય છે, આવી સ્થિતિ એવી આવે છે. એટલે આ જળ વિકલ્પ અને આ ચૈતન્ય તત્વ, વિકલ્પને પણ ત્યાં જળ કીધો. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. ફરી ફરી અને સમજજો, આ જેટલા પણ પદો પર કાવ્ય પર આ ચર્ચા થાય છે, આ ચર્ચા એ ચર્ચા જ નથી,
વચ્ચે વચ્ચે જો સ્વરૂપની અંદર ડૂબકી લગાવાય તો ડૂબકી લગાવજો, અને ડૂબકી લગાવવી એ જ અહીંનું પ્રયોજન છે. આ કોઈ શાસ્ત્રો એ બોલી બોલીને બોલવાની અને સાંભળવાની વાત નથી. કબીર એક વાત બહુ સરસ કહેતા, કબીર કે આ કહી નહીં શકું. પછી એમ કે કોઈ ભાઈએ મને કીધું છે કે આ વાત તમે આ ભાઈને કહી દેજો, તો એક વ્યક્તિએ જે મને વાત કહેવાનું કીધું કે તમે આ બીજાને કહી દેજો, એની વાત મેં સાંભળી. પણ હું એને સદાય કહું કે તમે જે મને કહી રહ્યા છો હું એને નહીં કહી શકું. તો કે કેમ નહીં કહી શકો? કારણ કે તમે જે કહો છો એને સાંભળવા વાળા કાન છે, અને ત્યાં જે કહેવાના છે એ કહેવા વાળું મોઢું છે. જે મોઢું કહેવા વાળું છે એને સાંભળ્યું નથી, અને જેને સાંભળ્યું છે એ કહેવાનું નથી. તેથી કરીને તમે જે કહો છો હું નહીં કહી શકું. અહીંયા અનુભવમાં જે આવ્યું છે બોઢે નહીં બોલાય, કારણ કે જેને અનુભવ થયો છે એને મોઢું નથી, ને મોઢું છે ત્યાં અનુભવ નથી. એ અનુભવ આવો છે, જે જાણે છે એને અનુભવની ખબર છે. ભગવાન આની આખું સ્વરૂપ એનું એવું છે. ત્રણ લોકની જનસંખ્યા એક થઈ ગઈ. પોપ્યુલેશન પૂછવામાં આવે ત્રણ લોકની કે કેટલી, કે એક. કોણ? કે આ ચૈતન્ય તત્વ. આવો અનુભવ થાય, અને અનુભવમાં આવી રીતે જેમ ચાર વાગ્યા હોય ને, તો ચાર વાગે, હવે છ વાગે સાંજના ચોવ્યાર કરવાનો છે. ચાર વાગ્યા છે, બે કલાકનો ટાઈમ હજી છે, તો બે કલાક ખોટો ટાઈમ વેડફવો કે લાવ બે કલાક હું મારા સ્વરૂપમાં લીન થાવ. બે કલાક સ્વરૂપમાં લીન થવા જાય, છ વાગે ચોવ્યાર કરવો જ છે, પણ બે કલાક લીન થઈ જાવ. એક સમય માટે પણ સ્વરૂપમાં લીન ન થઈ શકે, નિયમ છે. એટલા માટે, કારણ કે નિર્વિકલ્પ અનુભૂતિ થાય ત્યારે આ નિયમ છે. એક સમય માટે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે એ નિયમ છે, કે અનંત કાળ માટે હવે આ જગતને અલવિદા કરું છું. એવી દ્રઢતા સાથે ને એવા દ્રઢ નિર્ણય સાથે ઉપયોગ અંતરમાં જાય છે એક સમય માટે. એ વાત અલગ છે કે ઉપયોગ બારમાં આવે નબળાઈથી, પણ એનો નિર્ણય એટલો પાકો હોય કે હવે અનંત કાળ માટે અલવિદા, હવે થાક્યો. અહીંયા તો છ વાગે પાછો ચોવ્યાર કરવા ઉભો થવાનો વિકલ્પ લઈને બેઠો છે, એ એક સમય માટે ન થઈ શકે. બહાર આવવાનું પહેલા પ્લાનિંગ કરીને બેઠો છે. અહીંયા તો એટલો એ આખા જગતથી થાકેલો હોય કે એ એક સમય માટે એ સ્વરૂપમાં લીન થાય છે. એક સમય માટે સ્વરૂપમાં લીન થાય, એ સહેજે ઉપયોગ અંતર્મુખ થાય. આનું આ કેવી રીતે એનું સ્વરૂપ છે, એનું સ્વરૂપ તમે સમજો ભગવાન. કૂવો હોય ને, એ કૂવાની અંદર એમ તમે છે ને આમ વચ્ચો વચ તેવી રીતે ગાગર બાંધીને રાખી છે, દોરડાથી ગાગર બાંધીને રાખી છે. હવે એ ગાગર જે છે એ ઘડાને તમારે અંદરમાં નાખવું હોય તો અંદર નાખવા માટે શું કરવું, કે કઈ કરવાની જરૂર નથી, એ રસ્સીથી કપાઈ જાય કે ઘડો અંદર ગયો. ઘડાને અંદર લઈ જવાનું નથી, એ રસ્સીથી જે બંધાયેલો છે ત્યાંથી છૂટો પડ્યો કે ઘડો અંદર ગયો. આ પર સાથે જે જોડાયેલો ઉપયોગ છે એ પરથી છૂટો પડ્યો, છૂટો પડ્યો તો અંદર લઈ નથી જવાનો, એ અંદર સહેજે જાય છે. પણ પરથી છૂટો પડે તો, અને પરથી છૂટો પડે ત્યારે કે જ્યારે આટલી અનિત્યતાની અસારતાનો બોધ થાય ત્યારે. થાક્યો હોય, થાક્યો હોય. એક વ્યક્તિ છે, એના 12 છોકરા થયા, 12 છોકરા થયા, અને એને 12 છોકરાના નામ રાખ્યા હતા. એના નામ રાખ્યા હતા જેના નામના અંતમાં અલ્લાહ અલ્લાહ અલ્લાહ, મોહમ્મદ અલ્લાહ, રહીમદુલ્લાહ, અબ્દુલ્લાહ, એવા બધા અલ્લાહ જેના નામના અંતમાં આવે. અને 12 નામ બતાવ્યા છે એમાં, કે જેમાં અંતમાં અલ્લાહ આવે છે. હવે 13માં છોકરાનો જન્મ થયો કે હવે આનું નામ શું રાખવું, આનું નામ શું રાખવું. તો તરત જ એ કોઈ ફકીર પાસે જાય છે, ફકીરને કહે છે કે મારે આનું નામ રાખવું છે, આનું નામ શું રાખવું, પણ મારે ભાવ એ છે કે અંતમાં અલ્લાહ આવવું જોઈએ. અને 12 નામ કયા છે, 12 નામ પૂરા થઈ ગયા, તો હવે આનું નામ રાખવું શું. ત્યારે ફકીરે કીધું આનું નામ રાખી દો બસ કર અલ્લાહ.
બસ કર અલ્લા, બહુ થઈ ગયું હવે, બસ કર અલ્લા. આખા જગતથી ઉપયોગ એટલો, આ બધા હથોડા અંદર પડે ને જ્યારે એ એ અનુભવના ફૂલોની માળા પહેરીને, એ માળા પહેરીને જીવન જીવે છે. મેં આની સાથે આટલું સારું વર્તન કર્યું, આણે મારી સાથે આવું કર્યું, આણે પણ આવું કર્યું, આણે પણ આવું કર્યું, આણે પણ આવું કર્યું. આ જગતમાં આવું જ થાય છે. એક એકના અનુભવના જે બોધ, એ બોધને હું એક ફૂલ કહું છું. આ સદા યાદ રહે, આ એક ફૂલ છે, જીવનનો એક અનુભવ એક ફૂલ છે. અજ્ઞાની એ ફૂલને ફેંકી દે છે. તમારી સાથે કાંઈ થયું બે દિવસમાં ભૂલી જાય, તમારી સાથે થયું બે દિવસમાં ભૂલી જાય છે. જ્ઞાની ભૂલતા નથી. એ બધા જે જે ઘટનાઓ ઘટી છે, બધા ફૂલોને ભેગા કરીને ફૂલોની માળા બનાવે છે અને માળાને ગળામાં પહેરી લે છે. અને હવે ઘરથી બહાર નીકળે છે, હવે ડગલું માંડે છે. અને ક્યારે પણ કોઈ કામમાં, કોઈ જગ્યાએ કોઈ ઘટના ઘટતી હોય ને કંઈ પણ કામ કરે, તરત જ આ માળાને દેખી લે છે કે સાવચેત રહેજે, આ ભૂતકાળનો અનુભવ સાક્ષી છે. આ માળાને દેખીને અને તરત ડગલું માંડતા બચી જાય છે કે હવે આ પ્રવૃત્તિ નહીં કરું, આવા પ્રકારની વૃત્તિથી મારે બચવા યોગ્ય છે. કારણ કે ભૂતકાળના અનુભવોની ફૂલોની માળા એ તૈયાર છે અહીંયા, અને માળાને નિરંતર દેખીને જ તે જ્ઞાનીનું જીવન જીવાતું હોય છે. જડ અને ચેતન એ બંને સ્વતંત્ર છે. દ્રષ્ટિ એવી જ્યારે પ્રગટ થાય, સમ્યક દ્રષ્ટિ થાય, ત્યારે આ જગતમાં જે રૂપી છે એ બધું અરૂપી થઈ જાય છે, અરૂપી રૂપી થઈ જાય છે. અરૂપી રૂપી થઈ જાય છે એનો ભાવ બહુ સૂક્ષ્મ છે. એ ખરેખર રૂપી થતું નથી, પણ એની દ્રષ્ટિમાં આવે એને એ જ જણાય છે, એ સિવાય બીજું કંઈ નથી જણાતું. એનું કારણ છે, એનું કારણ છે કારણ, કારણ કે જે સંયોગોની વચ્ચે હું અહીંયા રહું છું, જે સંયોગો મારા પણ નથી અને તારા પણ નથી, એ મારા ને તારા કોઈના નથી, એમાં જ આપણે એવા ભેદ પાડ્યા છે કે આ મારું છે અને આ તારું છે. જે ન તો મારું હતું ન તારું હતું, એમાં તેવા ભેદ પાડી દીધા કે આ મારું છે ને આ તારું છે. જે બિલકુલ અત્યંત દૂરનું હતું, એમાં જ ભેદ પાડી દીધા કે આ થોડુંક નજીકનું છે ને આ થોડું દૂરનું છે. અને જ્યારે અંતર્મુખ થાય ત્યારે એ અનુભવમાં આવે છે. અનુભવથી બહાર આવતા તે આ બધા જ પૂતગલનો એક ઢગલો માત્ર જણાય છે, પરમાણુનો ઢગલો છે. એ હવે આ શરીરના પરમાણુઓ અને આ સોફાના પરમાણુઓ એમ નહીં, એની દ્રષ્ટિમાં એવું કોતરાઈ ગયું કે આ પરમાણુનો ઢગલો પડેલો છે. ને જાગૃતિ વર્તે છે લોકમાં એવી રીતે થાય કે જેવી રીતે કોઈ વ્યક્તિનું મળદું પડેલું હોય, અને એક વ્યક્તિ જીવતી વ્યક્તિ છે, એ જીવતી વ્યક્તિ એ મળદાનો પરિચય આપે છે. એ મળદાનો પરિચય એવી રીતે આપે છે કે આ ભાઈ આ છે, ફલાણા ફલાણા ભાઈ છે, એનો મળદાનો પરિચય આપે છે. પણ પરિચય આપવા વાળી વ્યક્તિ જીવતી છે, પરિચય આપે જીવતી વ્યક્તિ છે, ને જેનો પરિચય આપે છે એ મળદાનો પરિચય આપે છે. અધ્યાત્મ માર્ગમાં અહીંયા જ્ઞાનીઓને ઉલટું છે કે ત્યાં તો જીવતાએ મરેલાનો પરિચય આપ્યો હતો, પણ જ્યારે મોઢેથી આવા વચનો શબ્દો નીકળે, વાણી નીકળે, ત્યારે જ્ઞાનીને જાગૃતિ કે આ મળદું પરિચય આપી રહ્યું છે, જીવતાનો પરિચય આપી રહ્યું છે. ચૈતન્ય તત્વ સદાકાળ જીવંત છે, મળદું જીવતાનો પરિચય આપી રહ્યું છે કે હું ભગવાન આત્મા કેવો છું. આટલી દૂરી વર્તે આ દેહની ક્રિયાઓથી, સાથે ખાલી પરમાણુનો ઢગલો પડેલો છે. પણ એ પરમાણુના ઢગલાને જ્યારે ઢગલા રૂપે તમે એ રૂપે દેખો છો, ત્યારે સહજ રૂપે તમારા ચિત્તની વૃત્તિઓની જે મલિનતા છે, મલિનતા છૂટતી જાય છે, સહેજે છૂટતી જાય છે. એ જાગૃતિના બળ ઉપર અજ્ઞાનીઓની જે દ્રષ્ટિ છે, પૂતગલવાળી દ્રષ્ટિ છે. કારણ કે દ્રષ્ટિમાં પૂતગલ છે. એક એકની પાસે જઈને તમે અભ્યાસ કરો તો ક્યારે આ દેખી ન શકો કે હું બધાને ચેતન રૂપે દેખું, જડ રૂપે ન દેખું. મેં તમને દેખ્યા, મેં અભ્યાસ કર્યો કે તમે ભગવાન આત્મા, તમે શરીર નથી. મેં તમને દેખ્યા, મેં અભ્યાસ કર્યો કે તમે પણ આત્મા, તમે શરીર નથી. આવી રીતે એક એકની પાસે અભ્યાસ કરે, ક્યારેય સંભવ નથી કે બધાને ભગવાન તરીકે દેખે. બધાને શું, એકને પણ ન દેખી શકે.
પણ જ્યારે એક ભગવાન આત્મા અહીંયા અનુભવમાં આવ્યો, એ અનુભવમાં આવતા જ તે હવે જગતમાં જેને પણ દેખે છે બધા પરમાત્મા સહેજે જણાય છે. એ નેચરલ, કારણ કે જગતમાં જે કંઈ પણ છે બીજું કંઈ નથી, જગત એક દર્પણ છે. દર્પણમાં તમને એ જ દેખાય છે, એ જ જણાય છે જે તમે પોતે અહીંયા અનુભવ કરો છો. હંમેશા સામે આપણને એ જણાય જે પોતાના અંદર અહીંયા રહેલું છે. એટલે જૂઠું બોલવા વાળા વ્યક્તિની જે સજા છે, સજા એ નથી કે એના ઉપર કોઈ ભરોસો નથી મૂકતો. જે જૂઠું બોલે છે એના ઉપર કોઈ ભરોસો નથી મૂકતું, એ એને સજા નથી. એને સજા એ છે કે જૂઠું બોલનાર વ્યક્તિ બીજા ઉપર ભરોસો નથી મૂકી શકતો, કારણ કે એને એમ લાગે છે કે આ પણ જૂઠું તો નહીં બોલતા હોય ને. એટલે વારંવાર તમને પૂછશે, તમે કોઈ વાત કહેશો, તમને પૂછશે સાચું સાચું, એ પૂછશે, કારણ કે જે પોતે જૂઠથી ભરેલો છે તમારી પાસે કન્ફર્મ વારંવાર કરશે આ વાત સાચી છે. તમે જગતમાં એ જ દેખો છો જે તમારી અંદર છે. અને અહીંયા મારી અંદર જ જ્યારે એવો કશાયનો કચરો ન રહ્યો અને મિથ્યાત્વનો મળ ન રહ્યો, હું કેવી રીતે જગતના જીવોને એવા રૂપે દેહ રૂપે દેખું? એટલા માટે તે જેવી રીતે એક રૂમમાં સાકરના દાણા હોય ને, સાકરના દાણા જે મીઠાશથી ભરપૂર, એમ મીઠાશથી ભરપૂર એમ દાણાનો ઢગલો જેમ દેખાતો હોય, એવી રીતે જ્ઞાનીને આ એક 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 આત્માઓમાં આ જગતમાં એવી રીતે ચૈતન્યનો ઢગલો, ચૈતન્યનો મેળો એવા રૂપે આ જણાય છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ બંને સાથે સાથે યાત્રા કરી રહ્યા છે. પણ યાત્રામાં પણ મળવાનું થતું નથી. આ સ્થિતિ એવી છે જાણે બે ગાડી એ રસ્તા પરથી જતી હોય. 10 કિલોમીટરની સ્પીડથી એ બે ગાડી જઈ રહી છે, અને બે ડ્રાઈવરને ચિંતા છે કે કદાચ એક્સિડન્ટ થઈ જશે તો, સાવધાની રાખવી જરૂરી છે. અને બે ગાડી વચ્ચે 10 મીટરનું અંતર છે તોય તે બંનેને ચિંતા છે, એક્સિડન્ટ થઈ શકે છે. પણ એક ટ્રેન, એની બાજુમાં બીજી ટ્રેન 100 કિલોમીટરની સ્પીડથી યાત્રા કરતી હોય અને 1 મીટરનું જ અંતર હોય તોય બંને નિશ્ચિંત છે. કારણ કે બંનેને ખબર છે કે મારા પાટાને ક્રોસ ક્રોસ કરીને આ બીજા પાટા ઉપર નહીં જાય. કાર્ય થઈ રહ્યું છે પણ એમાં દ્રઢતા એવી છે, જ્ઞાનીને જાગૃતિ છે કે અહીંયા જ્ઞાનનો પ્રવાહ વહી રહ્યો છે, એક એ ધારા ચાલી રહી છે. અને રાગાદી વિકલ્પોનો એ પ્રવાહ વહી રહ્યો છે, એ પણ એક ધારા ચાલી રહી છે. પણ જ્ઞાન ક્યારેય રાગાદી ભાવ રૂપે પરિણમવાનું નથી, ને રાગાદી ભાવ ક્યારેય જ્ઞાન રૂપે પરિણમવાનું નથી. વારંવાર આ શબ્દો જે છે એને અંદરમાં ભાવથી ગ્રહણ કરો તો જ આનું ભાવ ભાષણ થશે. તમારે એકના એક શબ્દો જે આ સાંભળો છો, તમને સાંભળી સાંભળીને હવે આ સાંભળવાની પણ એક આદત પડી ગઈ છે, જેવી રીતે કોઈને પિક્ચર જોવાની આદત પડી જાય છે. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, આ શબ્દો જે છે એ શબ્દોને બોલતી વખતે અંદરમાં એનો ભાવ ગ્રહણ થવો જોઈએ. જ્યારે હું એમ કહું છું કે હું આત્મા છું, તમે કહો છો અમને ખબર છે, કઈ ખબર નથી, કોઈ ગતાગમ નથી. અને એટલા માટે તમારી આંખોમાં ઊંઘ ભેગી થતી જાય છે જ્યારે તમે સાંભળો છો એકના એક શબ્દો. એવો ઉલ્લાસ ઉમડતો નથી જેવો ઉલ્લાસ ઉમડવો જોઈએ, જેવી રીતે આમ એટીએમ મશીનમાંથી તમે કાર્ડ નાખ્યો, પિન નંબર નાખ્યો અને ડોલર અંદરથી આવવાના ચાલુ થયા, તમને ક્યારેય જોકા નથી આવતા. તમે હાથ એવી રીતે રાખ્યા છે કે આવ આવ આવ, અને તમને એમ નથી થતું કે બંધ થઈ જા ભાઈ, અડધું કાલે કરજે, તું ચાલુ જ રાખ. એનો મહિમા છે. અહીંયા ભ્રમ થઈ ગયો છે કે આ તમે જે સામે બોલી રહ્યા છો આ તો બધી અમને ખબર છે, વર્ષોથી અમે પંડિતો પાસે સાંભળ્યું છે. કશું જ નથી કર્યું તમે, તમારા બધા વર્ષોમાં તમે કઈ નથી કર્યું, કારણ કે હોશ નથી આવ્યો. તમારી એક એક ક્રિયામાં, બેસવામાં, ઉઠવામાં, આ વાણી નીકળે બોલવામાં, તમારો હાથ પણ આમ હલ્યો. જ્ઞાનીની નાની નાની ઘટનાઓ બહુ અગત્યની હોય છે. એક પાણીનો ગ્લાસ લીધો, મૂક્યો, એમાં પણ એ જાગૃતિ છે. મોટી ઘટનાઓ જ્ઞાનીના જીવનમાં મહત્વપૂર્ણ નથી, પણ નાની નાની ઘટનાઓ મહત્વપૂર્ણ છે.
મોટી ઘટનામાં તમે તૈયાર થઈ જાઓ, સ્ટેજ ઉપર તમારો એક પ્રોગ્રામ હોય અને હજારો લોકો સાંભળતા હોય અને તમે ક્ષમતા ભાવ રાખો, માઇક બંધ પડી ગયું, માઇક ચાલતું જ નથી, બંધ પડ્યું, તમે ક્ષમતા ભાવ રાખીને આમ શાંતિથી બેઠા છો, રાખવો પડે, કેમ ગુસ્સો કરો તો કેવું લાગે, એ આટલું મોટું આયોજન કર્યું, માઇક નથી બરાબર, પબ્લિકને એમ લાગે આ પ્રવચન આપનારા પોતાને જ ખબર નથી પડતી આટલો ગુસ્સો કરે છે, એટલે ત્યાં તમે ચૂપ થઈ ગયા. મોટી મોટી ઘટનામાં તમે એલર્ટ થઈ જાઓ છો, પણ નાની નાની ઘટનામાં તમને ખબર પડી જાય કોઈ જોવા વાળો નથી ત્યાં તમારું વર્તન કેવા પ્રકારે છે એ બહુ અગત્યનું છે. એકલા છો ત્યાં તમે કેમ વર્તો છો એ અગત્યનું છે, એ તમારો સાચો ધર્મ છે. ભીડમાં નહીં, એકલામાં, અને ત્યારે તમે વસ્તુને લેતા, મૂકતા, ચાલતા, બોલતા, એ વિચારતા કેવા પ્રકારનું ચિંતન ચાલે છે. એક વ્યક્તિ એક ફકીરની પાસે ચાઇનામાં જાય છે, બહુ જલ્દી જ્ઞાન લેવું હતું, જ્ઞાનમાં એને એવું કે બસ મારે જ્ઞાન લેવું જ છે અને ફટાફટ લેવું છે, પણ એટલો બધો આકુળતામય એ સ્થિતિમાં આવ્યો ને જોરથી દરવાજો ખોલ્યો ને દરવાજો બંધ કર્યો, જોરથી દરવાજો બંધ કરીને એ ફકીરની પાસે જ્ઞાન લેવા આવે છે. ફકીરને કહે કે જ્ઞાન આપો. ફકીરે કીધું પેલા દરવાજા પાસે સામે દરવાજાની પાસે જા ને દરવાજાને માફી માંગીને આવ. કે દરવાજાને માફી માંગુ, દરવાજો તો જડ છે, જડને માફી માંગુ, એને શું કામ માફી માંગુ? તો કે જ્યારે તે દરવાજા ઉપર ગુસ્સો કર્યો ત્યારે વિચાર ન કર્યો કે દરવાજા ઉપર ગુસ્સો શું કામ કરું, તને દરવાજા ઉપર ક્રોધ કરતી વખતે વિચાર ન આવ્યો તો માફી માંગતી વખતે કેમ વિચાર આવી રહ્યો છે? તારું જડ સાથેનું વર્તન પણ એવું કરે, જડના હિત માટે નહીં તારા હિત માટે. તમે એક વસ્તુને તમે આમ પટકીને મૂકી અને તમે એ વસ્તુને આમ ધીરેથી મૂકી, એ ધીરેથી મૂકી એ વસ્તુને જ બચાવવા નહીં પણ પોતાના પરિણામોના અંદર કઠોરતા મટાડવા વસ્તુ સાથે તમે સારી રીતે વર્તન કરો છો. જળની સાથે પણ વર્તન એવા પ્રકારે કરે જળના માટે નહીં, પોતાના પરિણામોને સંભાળવા માટે. અને આ જાગૃતિના પ્રાણ જ્યારે તમારી અંદર આવશે ત્યારે આ ખબર પડશે. એટલે હાથની ક્રિયાઓ, શરીરની ક્રિયાઓ, આ ક્રિયાઓમાં આવા પ્રકારે કે જળ સાથે પણ એવા પ્રકારનું વર્તન થાય એ જળના હિત માટે નહીં, એ પોતાના હિત માટે છે. આ જાગૃતિ વર્તે, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. પોતપોતાનો સ્વભાવ છોડીને કોઈ પલટતું નથી. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે દરેક પદાર્થ પોતે પોતાનું કાર્ય કરે છે, દરેક વસ્તુ પોતે પોતાનું કાર્ય કરે છે અને પોતાનું કાર્ય છોડતી નથી. તો હું પોતે પોતાનું કાર્ય શું કામ છોડું? અને ખરેખર તો એ છે કે છોડ્યું જ નથી. એટલા માટે જ્યારે પણ શાસ્ત્રોમાં તમે એમ વાંચો કે ગુરુના મુખે એમ સાંભળો કે તમે જ્ઞાતા દ્રષ્ટા રહો, એ જ્ઞાતા દ્રષ્ટા રહો એટલે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું નથી, જ્ઞાતા દ્રષ્ટા છું એવું માનવાનું છે, એવું શ્રદ્ધામાં માને ત્યારે એ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો. કારણ કે અજ્ઞાની પણ એવી રીતે જ જ્ઞાતા દ્રષ્ટા છે જેવી રીતે જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા છે, અજ્ઞાની પણ એવી રીતે જ અકર્તા અભોગતા છે જેવી રીતે જ્ઞાની અકર્તા અભોગતા છે. ખાલી સ્વીકાર નથી કરતો શ્રદ્ધામાં કે મારું પણ સ્વરૂપ આવું જ છે, અને એટલા માટે એ અજ્ઞાની છે ને એટલા માટે એ જ્ઞાની છે. આ ભેદ આના કારણે છે, એટલા માટે આ કહ્યું કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. શિખંડ જે છે એ શિખંડ ના જે પરમાણુઓ છે, પરમાણુમાં જે જીભ પર આવતા તે બે અલગ અલગ છૂટા પડતા નથી, પણ એવો અંદરના પરમાણુમાં એ જીભ પર આવતા તે એ જ્ઞાન એવું થાય છે કે આ જે ખટાશ છે એ ખટાશ દહીંની છે, આ જે મીઠાશ છે એ મીઠાશ સાકરની છે. જીભ પર આવતા તે લક્ષણોથી આ ભેદ પડી જાય છે. એવી રીતે જ્ઞાનીને આ જાગૃતિ વર્તે છે કે રાગનો જે વિકલ્પ છે અને આ જ્ઞાન છે, આ જ્ઞાન અને રાગનો વિકલ્પ આ બે કાર્ય ત્યાં થઈ રહ્યા છે.
પણ જે વિકલ્પ એ આકુળતામય છે અને જ્ઞાન એ નિરાકુળ માત્ર જાણે છે. આ ભેદ જ્ઞાનીને અનુભવમાં છે. એટલે જ્ઞાનીને જ્યારે ચૈતન્ય તત્વનું ચિંતન, વિકલ્પાત્મક ચિંતન જ્યારે ચાલતું હોય, ત્યારે વિકલ્પાત્મક ચિંતનના કાળે પણ એવો ભેદ છે. જેમ ચમચીથી હલવો લીધો અને હલવો ખાધો, પણ હલવાને ખાતી વખતે ચમચી પણ જીભને અડી છે અને હલવો પણ જીભને અડ્યો છે, પણ ત્યાં ખબર છે કે આ ચમચીમાં ક્યાંય મીઠાશ નથી, હલવામાં જ મીઠાશ છે. ચમચી માધ્યમ છે પણ એ મીઠી ક્યાંય નથી. એટલે વિકલ્પના માધ્યમથી ચૈતન્યનું ચિંતન ચાલતું હોય, પણ એ ભેદ ખબર છે કે વિકલ્પ વિકલ્પ જ છે અને ચૈતન્ય તત્વ એ અલગ છે, જે પોતે જ્ઞાનમય ચૈતન્યમય છે. આ ભેદ જ્ઞાન કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આગળ, જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ. પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ. જળ છે એ જળ ત્રણેય કાળમાં જળ જ છે, ને ચેતન ચેતન આનો ભાવ એ છે. ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થાય ત્યારે એ અનુભૂતિ થતા આગલા સમયની પર્યાયમાં શું થશે એની ખબર નથી. જગતમાં આ ગ્લાસ અહીંયા છે એ પડીને ફૂટી જશે, ખબર નથી, જ્ઞાન નથી. અનુભૂતિ થઈ આગલા સમયની પર્યાયમાં જગતમાં શું થવાનું છે એની ખબર નથી, પણ એ સમજણ આવી ગઈ છે કે અનંત કાળ સુધી હું જાણનાર રહેવાનો છું. આખા જગતમાં શું થવાનું છે એ ખબર નથી, પણ પોતે અનંત કાળ સુધી જાણનાર જ્ઞાતા દ્રષ્ટા છું એ કોતરાઈ ગયું છે. તો પોતાના આત્મામાં અનાદિ અનંત, જે પોતે અનંત કાળ સુધી શું થવાનું છે એનું જ્ઞાન થઈ ગયું, એનું નામ આત્મજ્ઞાન છે. આખા જગતમાં અનંત કાળ સુધી શું થવાનું છે એ જ્ઞાન થઈ ગયું, એનું નામ કેવળ જ્ઞાન છે. અહીંથી આત્મજ્ઞાનથી શરૂઆત થાય છે, પોતાનાથી શરૂઆત થાય છે કે પોતાનામાં અનંત કાળ સુધી શું થવાનું છે. અને એટલા માટે આ કીધું, ત્રણેય કાળમાં જડ તે જડ છે અને ચેતન તે ચેતન છે. અને આ પણ કેવી રીતે, આ રહસ્ય છે કે જ્યારે 4 વાગે આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય, તો એ 4 વાગે અનુભવમાં આવવા વાળું જે તત્વ છે એ 4 વાગ્યા વાળું નથી, એ ત્રિકાળ છે. હવે ત્રિકાળ છે, હવે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે અનુભવમાં આવ્યો 4 વાગે, તો એમાં 2 વાગ્યા વાળું, 1 વાગ્યા વાળું, 11 વાગ્યા વાળું, એ પહેલાનું બધા જે છે આખું એ બધું સ્વરૂપ એ 4 વાગે અનુભવમાં આવ્યું છે, ત્રિકાળ સ્વરૂપ. હવે વાત એ છે કે 12 વાગે જે વિકલ્પો થયા હતા, અશુભ વિકલ્પો, અશુભ વિકલ્પો, જે વિકલ્પો ભૂતકાળમાં થયા હતા, એ વિકલ્પો જે છે એ જડ વિકલ્પો ચેતનમાં મળી ગયા હોત, તો અત્યારે 4 વાગે જે ત્રિકાળીની અનુભૂતિ થઈ એ શુદ્ધ ન થાત. કારણ કે મળી ગયા હોત તો અશુદ્ધ અનુભવમાં આવે, પણ એ શુદ્ધ અનુભવમાં આવ્યો એનો મતલબ કે ભૂતકાળનો કોઈ પણ વિકલ્પ ભગવાન આત્મામાં ભળ્યો નતો. અને એવો જે ભગવાન આત્મા ત્રણેય કાળમાં પોતે ચૈતન્યમય છે એની આ વાત થઈ. જડ તે જડ ત્રણ કાળમાં, ને ચેતન એ ચેતન તેમ, ચેતન ચેતન ત્રણેય કાળમાં છે. પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ. ખરેખર આત્માની અનુભૂતિ થાય છે, અનુભૂતિ થાય છે ત્યારે જડ છૂટી નથી જતું, પણ જડ મારામાં મળેલું છે એવો ભ્રમ છૂટી જાય છે. આ એક વ્યક્તિ પોતે પોતાના હાથમાં એક કાળી રસ્સીને પકડીને રાખી છે, એ કાળી રસ્સીને પકડીને રાખી છે અને ડરે છે કે હવે મને બચાવો, આ સાપથી બચાવો, આ સાપ મારી પાસે છે, સાપને મારે કેવી રીતે સાપથી બચવું. અને જેવા સૂર્યના કિરણો નીકળ્યા અને અજવાળું થયું અને એણે જાણ્યું કે
કે આ કાળી રસી છે. તો જ્યારે સૂર્યના કિરણો આવે છે, પ્રકાશ થાય છે, પ્રકાશ થાય છે ત્યારે સાપ જતો નથી રહેતો, સાપ નથી જતો રહેતો, સાપનો ભ્રમ જતો રહે છે. સાપ તો પહેલા પણ નહોતો, જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થતા તે જળ જતું નથી રહેતું, પણ જળ અહીંયા છે એવો ભ્રમ જતો રહે છે. ભ્રમ છૂટી જાય છે અને એ ભ્રમ છૂટી જવાનું નામ જ ધર્મ છે. જ્યાં સુધી આના રહસ્યને ઊંડાણમાં જઈને તમે ન દેખો, ખાલી સાંભળી જાઓ, કશું નહીં થાય. એના અંદર ભાવથી એને ગ્રહણ કરો. મડદાની જેવું આ જીવન જીવી રહ્યા છો, એમાંથી હજી બહાર આવો અવસર આ મળ્યો છે, અવસર આ મળ્યો છે. એક એક ડગલું મંડાય, હવે એક એક ક્રિયાના કાળે ભેદ જ્ઞાન વર્તે. આ જળની ક્રિયા છે, આ ચેતનની ક્રિયા છે. જળની ક્રિયા એ મારી ક્રિયા નથી, એ એનું કાર્ય છે. આવા પ્રકારના ભેદ વિજ્ઞાનના જોરે, ભેદ વિજ્ઞાનના બળે જ્ઞાનીને સદાય પોતાના સ્વરૂપની જાગૃતિને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. આ પદ પર અહીંયા આપણે આ કાવ્ય પર ચર્ચા કરીશું અને સાક્ષાત ભેદ વિજ્ઞાન સંબંધી આ પ્રકરણ છે. તમે જો એ ધારાની સાથે રહીને આવો અનુભવ કરશો, અત્યારે તમે એ ધારાની સાથે રહીને તે આને દેખશો કે આ એક એક શબ્દની અંદર જે ભાવ બતાવ્યો આવ્યો છે, તમારી અંદર એ ઘટિત કરતા જાજો. આ એમ નહીં કે આ કોઈ ભાષણ ચાલી રહ્યું છે, એને ભાષણની જેમ નહીં લેતા. અહીંયા તમે પ્રયોગ કરજો કે શું આવું અહીંયા ઘટિત થઈ રહ્યું છે, જેવું અહીંયાથી કહેવાય રહ્યું છે એવું અહીંયા ઘટિત થઈ રહ્યું છે, અને એનાથી જે અથોડા પડશે ને ભેદ જ્ઞાન થશે એ જ અનુભૂતિ સુધી લઈ જશે. આપ સમસ્ત પરમાત્માઓએ અત્યંત વિનયવાન થઈ એકાગ્રતાપૂર્વક સાંભળ્યું, મને સત્સંગનો અવસર આપ્યો, મારો આટલો સમય વ્યર્થમાં ન વીત્યો અને સત્સંગમાં રહ્યો એ બદલ આપ સમસ્ત પરમાત્માઓને પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો. પદનમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ તે સદા પ્રણામ દશા વરતે Good.